વાત યાદ આવી ગઈ આજે? ના, વાત એટલે એમ કે મને જિંદગીમાં કોઈ ઓળખો નહીં, એમ દુખી લાગે. એવું ન હોય, કારણ કે હું નાના પારખા હોય ને, એવું ન હોય. બજુ બાબા, મારું કહેવાનું ઈચ્છા એ કે ભલે પારખા દે એને કોઈ વાંધો નહીં, અહીંયા આવી જોઈ જાય. એટલે હું તો ખુલ્લા મેદાનમાં જ બેઠો છું, મારે કઈ આમાં. બજુ બાપા એવું ન હોય. આજે રવિવારની વાતની અંદર બજુ બાપાના ત્યાં આવ્યા છે, અને બજુ બાપાના ત્યાં તમારું નામ કહી દેજો. બાર અને બજુ બાપા? બજુ બાપા નાના થાય, પછી આ બાજુ, પછી એમની દીકરી, બરાબર ને? જય ભગવાન. બજુ બાપાને બધા રવિવારે બધા યાદ કરતા હોય છે, અને આજે જોગાના જોગા આપણે ભેગા થઈ ગયા છે. અને આ એચુલમાં એવું છે, રેલવે સ્ટેશન પાસે ને બજુ બાપા કા ધાબા જે કહેવામાં આવે છે, બજુ બાપા અહીંયા બધા લોકોને જમાડે છે. તો તમને આમ ચિંતા કેટલી થતી હશે બજુ બાપાની? બજુ બાપાની ચિંતા એટલે કે આ બધાને જમાડે, એ બધો આનંદ થાય, અને ઓમ એમ થાય કે અલગ રહીએ એટલે એટલી ચિંતા થાય. તમારું ઘર ને બધું છે ને? બધું છે ઓ. અને તોય છતાં બજુ બાપા કેમ સેવા કેમ કરે છે, એનું કારણ કઈ ખબર કે? એને બસ એ સેવા જ કરવાની, એને એક ભગત છે પહેલેથી ને. ઘણી બધી પીડાઓ આવતી હોય, પીડાની તો વાત જ કરો. બહુ મોટી હમણાં ઘણી બધી પીડા હોય કે અમારે સીસીટીવી કેમેરા પણ લગાડવા પડ્યા હતા, પણ કહેવાય ને કે બધું કુદરત પછી ગોઠવી દે. બજુ બાબા ટકાવાડી ના દર્શન મેરડી માં કરવાના જ. બજુ બાપા રવિવારે બધા રાહ જોતા હોય છે, તો આજે તમે શું એવી વાત કરશો? કારણ કે ઘણા બધા આપણે ટાઈમ થી નથી આવી શકતા, વિડીયો નથી બનાવી શકતા. હવે આજે આ રવિવાર ની વાત માં આપણે શું વાત કરશું? આપણે થોડીક ભગવાન ની વાતો કરશું, થોડીક આપણી વાતો કરશું, થોડીક મારે આયા કણે કેટલી મારી પરીક્ષા લેવા આવે એની વાતો કરશું. ઓહો, આયા પરીક્ષા લેવા આવે? હા, કાલ એક ભાઈ આવ્યા હતા. હા, પછી એક રોડ ઉપર આવેલો જાતે કાળું ગંજી પહેર્યું હતું ને, પેન્ટ પહેર્યું હતું, કાળું ગંજી ને પેન્ટ પહેર્યું હતું. તો એને મોકલો છે, પોતે અહીંયા ઉભા રહ્યા, બરાબર. અને મોકલો કે આવી રીતે તો બાપાને પૂછ કેટલા પૈસા લે, એમ પૈસા નથી તો શું કરવું. તો ઓલો આવ્યો મારી પાસે, મને પહેલાં પૂછે ને, એને તો હું ખવડાવી જ દઉં. એની એટલે મગજ મારી કોઈ જાતને કરવાની નહીં, દે જા ખાઈ જતા. પૈસા નથી એને તો, એ તો ભગવાન કહેવાય. હે, બરાબર. પછી આવ્યો મારી પાસે, મને કહે બાપા હું ભાવ? મેં કીધું 20 રૂપિયા. ચાલુ થઈ ગયું હતું અમારે શરૂઆતમાં, જયા હતા બાળક બાબી. પછી કે બાપા પૈસા નથી. મેં કીધું બે જાઓ અહીંયા, બે જાઓ અહીંયા. હું જો પેલા તુકારો તો કોઈને દેતો નહીં, પહેલેથી મારે કહેવું છે. 20-25 વર્ષની ઉંમરનો 25 વર્ષની ઉંમરનો હોય ને તમારા વડીલ છો એટલે એ તો જીભ પહેલેથી વળેલી નથી એટલે તમે જ કહું પહેલેથી. પછી શું થયું એમાં? પછી છોકરો આવ્યો મને કે બાપા પૈસા નથી. સીધો પકડાવી દીધો. મેં કીધું હવે આ પરીક્ષા લ્યો, હવે આમાં જો મારી ખવડાવે કે નથી ખવડાવતા. હા, ચોથી પાંચમી ફેરે મને 10-10 હજાર દેવાય.
તેથી મેં નહોતું તમને કીધું કે હજાર રૂપિયા દઈ ગયા મારું કામ છે. હા એ ભાઈ બીજી વાર પાછા કે હજુ ખવડાવે કે નથી ખવડાવતા? હા તો આ અત્યારે પાછી પરીક્ષા ના પરીક્ષા તો લઈએ બધા ભાઈ પૈસો દેવો છે એમ કઈ મોટી વસ્તુ ઈ છે. હવે આપણે પૈસા દઈને ઘણા બધા એવા કિસ્સા જોતા હોય છે કે દઈ દઈએ પછી જેના માટે આપ્યો એ કઈ કામ ન થાય, કોઈ મતલબ નહીં ને. આયા તો જો પહેલેથી બચ્ચું બાપા ની ઈમાનદારી છે. તો પારખા તો લે ને ઉપર વાળો, પારખા લીધા વગર થોડું કામ કરવાનું. પારખા લઈએ રોવન નહી, દીકરી ભેગી છે આજે. શું વાત યાદ આવી હતી? શું વાત યાદ આવી ગઈ આજે? ના વાત એટલે એમ કે મને જિંદગીમાં કોઈ ઓળખો નહીં એમ દુખી લાગે. એવું ન હોય કારણ કે હું નાના પારખા હોય ને. એવું ન હોય બજુ બાબા. મારું કહેવાનું ઈચ્છા એ કે ભલે પારખા દે એને કોઈ વાંધું નહીં, અહીંયા આવીને જોઈ જાય. એટલે હું તો ખુલ્લા મેદાનમાં જ બેઠો છું. મારે કઈ આમાં બધું બાપા એવું ન હોય. રામ જયારે અયોધ્યામાં આવ્યા ત્યારે એના પારખા નહોતા લીધા? ના ના, એ તો બધા ધોબી એ વાત નહોતી કરી. કપા મીણવા વાળી હોય ખેતરમાં કપા મીણે ને એ પણ વી બાઈ. એટલે આને મને પૂછવા મને કે કેટલા પૈસા જોકે મારે લેવા નહોતા, લેવા જ નહોતા કે ભલે વીએ વી જમી બરાબર. પછી અંદર જમી લીધું, દવાબાયું નામ મોકલી દીધું, દવાબાયું નામ ભેગી લઈને આવ્યું. એક જ ભાઈ હતો બાકી વી ભાઈ કોઈ કોઈ દવાને મોકલીને દવાને આમ લીધું. મેં કીધું હવે આના 200 લેવામાં વાંધો નહીં. કે દવાબાયું છે કે કેટલા પૈસા દઉં? મેં કીધું કાકા હું અહીંથી જોઉં છું, મેં અહીંથી થાળીઓ તને બનાવી દીધી ગણી કે આટલા માણસ જઈ જમે છે. અને તું કીધું અહીંયા દવાબાયું નામ મોકલીને દવાબાયુંને લઈને આવ. હવે આનામાં ઈમાનદારી નથી મારે, હું ઈમાનદારી પછી અમે રાખીએ. 2 રૂપિયા મારે હશે તો સવારે 100 રૂપિયાના ટમેટા આવશે, 100 રૂપિયા બીજું કંઈક આવશે. મેં પછી એ રીતે કર્યું. મારે આ 20-20 નોટા લેવા. તો એ સાચી રીતે આવ્યા જ ને નોટા. મેં પહેલાં જ વિચાર કર્યો હતો કે આના પૈસા નથી લેવા કોઈ. અને હું જાણતા છતાં હજાર રહેવું પડે ને. હા જાણતા છતાં એ પછી દવા ઓલાય એ વી ને જમે ને દવા બધા ઓલાયેલા. આ કારખાનામાં નથી બધે ઓલા ગોળી ઓલા કામ હિન્દી ભાષી હિન્દી ભાષી એ દવા આવ્યા. દહી ને આમ જમાડ્યા ટેસ જમીન. પછી એક જણે 20 રૂપિયા મને આપ્યા, બીજું એમ નહીં ભાઈ. પછી એને ભેગા કરી દહી દર ના દિયો, દહી દર ના કીધું ભેગા કરી દિયો. તો એ 2 જણના 200 થતા હતા ને 2500 આપી દીધું. મેં કીધું આ 50 વધારે તો એ બાપા રાખો રાખો. આપણી અજ્ઞાનતા હોય આપણને સાચો માણા હોય ને એમાં ખોટો દેખાવાનો છે આપણી અજ્ઞાનતા ને હિસાબે. અને હાવ ખોટી નો હોય એ સાચો દેખાય, એ સાચો દેખાય. એ તો આ સંસાર નો કળિયુગ છે ને. હા એટલે એ છે. અને દાન દેતા પહેલાં જો કરોડને કેટલી ટકી હતી, કરોડ હોનાનું દાન દેતો એમાં એક દી એને જવું તો બહાર. તો બહાર ઝાલતા હાલતા એક ભામાં આવ્યા હામાં, એટલે કરોડ હું આવ્યા તમે દાન. તો હાલતા ડાબે હાથે દાન દઈ દીધું. એના પછી સેવક તો કહે ને
ખોટું થાય. હા બાપુ, ડાબા હાથે દાન ન દેવાય. શું કે ભાઈ, ડાબા હાથે દેવા દે ને બીજું એ કે ને કે હવે ડાબા હાથમાંથી જમણા હાથમાં આવે એટલે મારો વિચાર ફરી જાય, તો એટલી વારમાં દાનનો વિચાર ફરી જાય. હા, એટલે હું એ બધાને એ સલાહ આપવા માગું છું કે તમારે દાન કરવું હોય ને તો વિચાર આવે તરત કરી નાખવું, બીજે દી ત્રીજે દી, પણ કરવું, કારણ કે કરશો ને તો જ તમારા ગૈઠાના પુનરાડા આવશે. હું હર્યો ને સાક્ષી રહ્યો ને, આપણે ગાડી નું એક્સિડન્ટ કેટલી વાર થયું, ક્યાં કોઈ જગ્યાએ જાય તો પાછા નથી પડતા, એનું કારણ શું? બસ આ ગૈઠાના પુન, પાર્સલ માં એક નો લીધો, પાર્સલ લેવા આવે ને તો રોટલી અમે અહીંયા કડે ખાધા વગર બેઠા રોટલી, અને હું પાર્સલ માં 8-10 રોટલી આપું મને એમ જાય કે અમારા દીકરા હેઠા ઉતરવા નથી, ઉપર ને ઉપર બેઠા બેઠા વીના ડાર બાદ શું 4-5 મિનિટ વાર લગાવ ત્યારે સ્વર્ગ ઉપર ગયા લખાણું કે ભાઈ તે હું દાન કર્યું, ત્યારે બધું હોના નું દાન કર્યું, પછી એને કીધું કે તે બધું હોનું દીધું કે કોઈને ખવડાવ્યું કે નહીં ખવડાવ્યું, કે હોનું દીધું, હોનું વેચી ન ગઈ તો કે હોનાથી પેટ ભરાઈ ગયું, પછી એને પાછો બીજો જન્મ લેવો પડ્યો હતો ને. હા, છે સગર કરણ, બીજો છે સગર, અને પછી એ એમને અન્ન દાન કરવાનું સ્ટાર્ટ કર્યું. એટલે આપણે પણ જેટલું પણ હવે હમણાં ઉત્તરાયણ આવે છે, ઘણા હમણાં જ હું રસ્તામાં વિચારતો આવતો, કાલે 10 તારીખે એક ભાઈ 3000 આપી ગયા. હા હા, ઓલા બેન નું આપણે કરી નાખ્યું હતું ને તારીખે, હજી 20 તારીખ બાકી, 20 તારીખે ને. હા, તો વાંધો નહીં, ભાવનગર 10 તારીખ કાલે, હા કાલે 10 તારીખે ને 3000 આપી ગયા. 12 તારીખ મારા ઘરના ની બીજી પુણ્યતિથિ, બરાબર 12 તારીખ, 14 તારીખે શંકર ખીયર, અમે ખીયર કહીએ ને આપણે. હા, એટલે 3-3 દી આપણે છે ને ફરસાણ પૂરી12 તારીખે આપણે બીજી પુણ્યતિથિ, એટલે આપણાથી જેટલું થાય એટલું આપણે કરશું. અને 14 તારીખે બીજી એક વાત કહો કે 14 તારીખે દાન કરો તો ઢગલાબંધ દાન ન કરતા, થોડુંક જ કરજો, 100 રૂપિયાનું નીંદ નાખજો, 10 નું નાખજો બીજા દિવસે કે ત્રીજા ચોથા દિવસે તમે નાખજો, કારણ કે એક દિવસમાં ગાયો ખાઈને આફરો થઈ જતો હોય છે, એટલે એક જ દિવસમાં દાન પુણ્ય નું મહત્વ નથી, પણ થોડુંક દાન કરી પછી બીજા ત્રીજા દિવસે પણ તમે કરી શકો. અહમ ગવાતા હોય, મેં આ હોજ રૂપિયાની નાખી આટલી કઈ નહીં, પણ તે દી જરૂર નથી બચુ બાપા, હું જોઉં છું કે આખું ગાયોનો ખાઈ નથી, એક તમારો બગાડ થતો હોય છે, પણ આપણે 14-12 તારીખે મળીએ પાછા. તો આજનો વિડીયો આપણે આટલો જ રાખીએ, અને ઘણી બધી મસ્ત વાતો કરી બચુ બાપાએ, તો મળીએ નવા વિડીયો સાથે, નવી મોત સાથે, મળશું મેડે ખેડે, મળશું ગામ ગીએ, નહીં મળ્યા મેં કરણ તે દી આ ધરતી તકતી હરિમ તસ જે માતા જે બધી જમો કરે જૈન, તો જય શ્રી રામ, જય શ્રી રામ, જય શ્રી રામ, જય શ્રી રામ. મારા ગઈડા મંડળ, મારા મમ્મીયા પરિવાર, માં ઉમા ખોરણ, બધાને બચુ બાપાના જય શ્રી રામ, જય શ્રી રામ. પહેલા ને થેન્ક યુ કે આજે મસ્તી નો આખો વિડીયો શૂટ કરી દીધો, એટલે 4 ચાંદ લાગી ગયા આજના વિડીયોમાં. જય શ્રી રામ તમને પણ, હવે મળીએ કાલે પાછા, બાય બાય.
આવો બચુ બાપા.